નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાનસાગરમાં આપનું સ્વાગત છે આજે આપણે એકમ કસોટી ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન એનો ભાગ બીજો જોવાના છે જે તારીખ સાત એક બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલ છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે ઓરિજિનલ છે તે જોવાના છીએ જેમાંથી પચીસમાંથી પચીસ ગુણ આવી શકે તો ચાલો જોઈએ ધોરણ સાત સામાજિક વિજ્ઞાન ભાગ બે ભાગ પહેલો જો આપણે ન જોયો હોય તો એની લિંક અહીંયા સુ ઉપર આઈ બટનમાં આપણે દેખાશે ત્યાંથી ક્લિક કરી અને આપણે પહેલો ભાગ પણ તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ સામાજિક વિજ્ઞાન ભાગ બે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી ધોરણ સાત પ્રશ્ન બેંક વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો ભાગ બે છે સમય છે એક કલાક તારીખ છે સાત એક બે હજાર ત્રેવીસ અને કુલ ગુણ છે પચીસ વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ છે એ થોડોક મોડો આવે છે આપણે અપડેટ અપલોડ કરી રહ્યો છું જેનું કારણ છે કે આમાં ખૂબ જ મહેનત લાગેલી છે કેમ કે એક એક વાક્યના પ્રશ્ન હોય અને એ પ્રશ્ન એક વાક્યનો હોય એનો જવાબ તમે જોઈ શકો છો કે બહુ મોટા મોટા હોય છે એટલે માહિતી એકત્રિત કરવામાં ખૂબ જ વાર લાગેલી છે જો આપને માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ ભાગ બે પ્રશ્ન બે બ ટૂંકમાં ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે વાવાઝોડા પહેલાં રાખવાની સાવચેતી તો એમાં અહીંયા આપણે સંપૂર્ણ જવાબ આપેલો છે કે વાવાઝોડા પહેલાં આ બાબતોની સાવચેતી રાખવી જોઈએ જેમ કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવી જોઈએ તંત્રની સૂચના પ્રમાણે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહેવું ખાવાની વસ્તુ ટોર્ચ પા પીવાનું પાણી કપડાં દવાઓ વગેરે જેવી જરૂરી સામાન સાથે જ રાખવો વીજળી અને ગેસના જોડાણ બંધ રખ કરી દેવા અને ચોક્કસ માહિતી માટે રેડિયો તથા રેડિયો પર થતાં પ્રસારણો સાંભળતા રહેવું બીજો પ્રશ્ન જોઈએ તો વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી તો અહીંયા વાવાઝોડા માટેના પણ પગલાંઓ છે એ આપેલા છે જો આ તમે શાળામાં હો તો વર્ગમાં વર્ગમાં જ બેસી રહેવું વીજળીના થાંભલા કે તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝન પરથી આવતા સમાચાર સાંભળા વાવાઝોડા સમયે ગભરાઈ ન જવું બુમાબૂમ કે નાશભાગ ન કરવી ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ બળતણને વિસ્ફોટક થઈ શકે છે અફવાઓથી દૂર રહેવું દોરાવું નહીં આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન તો સુનામી દરમિયાન રાખવાની સાવચેતી તો સુનામી દરમિયાન ઊંચાઈવાળી જગ્યા ન છોડવી જોઈએ સુનામી જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ કિનારાના ઊંચા મકાનો પર આશ્રય માટે સલામત નથી તથા ત્યાં ન જવું જોઈએ સુનામી બાદ રાખવાની સાવચેતી તો સુનામી બાદ અમે રેડિયો ટીવી સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તીશું તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જઈશું ક્યારેક અગાઉ કરતાં ઊંચા મોજા પાછળથી આવી શકે છે પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય ત્યાં સુધી પ્રવેશ કરીશું નહીં પાણી ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરીશું અને પાંચમો પ્રશ્ન જોઈએ તો પૂર દરમિયાન રાખવાની સાવચેતી તો પૂર દરમિયાન ઘરના ગેસ વીજળીના જોડાણો બંધ કરી દઈશું જો ઘરની આસપાસ કોઈ પ્રાણીને ખિલ્લેથી બાંધેલું હોય તો તેને છોડી મૂકીશું જેથી તે પોતાનો જીવ બચાવી શકે પૂર દરમિયાન વાહન પૂરમાં ફસાઈ જાય તો તરત તેની બહાર નીકળી જઈશું વ્યક્તિના જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહની બહાર નીકળવા પ્રયત્ન કરીશું શક્ય હોય તો રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખીશું તો મિત્રો અહીંયા આપણે આ રીતના પ્રશ્નના જવાબ લખી શકશું બધા હવે જોઈએ છે પ્રશ્ન ત્રણ જેમાં છે એક જ વાક્યના જવાબ આપો કોઈ પણ ત્રણ પણ આપણે અહીંયા જેટલા પણ આપેલા હતા એ બધા જ વસ્તુ છે એ આપણે જોઈશું એમાં જોયું પહેલું જોઈએ તો મહિલા સશક્તિકરણ માટે સરકાર આપેલી એક યોજના જણાવો જેમાં આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ લખી શકીએ છીએ એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ સરકારે આપેલ યોજના છે બીજો પ્રશ્ન છે કયા રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરવા સરકાર સામે આંદોલન કર્યું તો એમાં બિહાર રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરવા સરકાર સામે આંદોલન કર્યું હતું ત્રીજો પ્રશ્ન જોઈએ તો આધુનિક સમયમાં કયા બે ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે તો આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન સંશોધન અને સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે ચોથો પ્રશ્ન જોઈએ તો મહિલા સશક્ત માટે અવરોધ બે પરિબળો જણાવો તો એમાં આવે છે ભણતર અને અને આરોગ્ય પાંચમો પ્રશ્ન ઘરકામ કરવાની બાબતમાં છોકરા છોકરીઓ અંગે હાલના સમાજમાં આવેલ પરિવર્તન જણાવો તો એ પ્રાથમિક શિક્ષણ કેમકે પહેલા છે એ માત્ર છોકરાઓને જ પ્રાથમિક શિક્ષણ આપવાની હિમાયત કરતા હતા હવે છોકરીઓને પણ રાખે છે છઠ્ઠો જોઈએ તો સંકલ્પના સમજાવો જેમાં બાળ લગ્ન છે તો બાળ લગ્ન થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનું સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડતા છે બાળ લગ્નને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી તેમનો વિકાસ રૂંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાદ કથળી જાય છે સાતમો પ્રશ્ન જોઈએ આધુનિક સમાજમાં મહિલાઓ કઈ કઈ જવાબદારીનું વહન કરે છે તો આધુનિક સમયમાં મહિલાઓ આ પડકારનો સામનો કરી રહી છે ઘરની પોતાની જવાબદારીઓ નિભાવવી તેમજ ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવી કયા કયા ક્ષેત્રમાં મહિલાઓ આજે અગ્રેસર ભૂમિકા ભજવે છે પ્રશ્ન આઠમો છે તો એનો જવાબ જોઈએ તો આજે મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોના ઉછેરની સાથે ઘરની અન્ય જવાબદારીઓ નિભાવવામાં અગ્રેસર રહી છે પ્રશ્ન નવ જોઈએ તો ભારતમાં કયા પ્રકારના શિક્ષણમાં કન્યાનો કન્યાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે તો ભારતમાં ઉચ્ચ અભ્યાસ પ્રકારના શિક્ષણમાં કન્યાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે હવે પ્રશ્ન ત્રણ બ જોઈએ તો ટૂંકમાં પરિચય આપો એટલે કે અહીંયા આપણે કોઈ પણ એક વિષય આપવાના હતા પણ આપણે દરેક વ્યક્તિ વિશે આપણે એનો પરિચય આપશું જેમાં પહેલું છે પ્રતિભા પાટીલ તો પ્રતિભા પાટિલ કોણ હતા તો તેનું પૂરું નામ જોઈએ પહેલાં તો પ્રતિભા દેવસિંહ પાટિલ જે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસોને ચોત્રીસમાં જન્મેલ છે પ્રજાસત્તાક ભારતના તે બારમાં અને આ પદ મેળવનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તેમણે પચીસ જુલાઈ બે હજાર સત્તરના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા અને પચીસ જુલાઈ બે હજાર બાર ના રોજ નિવૃત્ત થયા તેમના અનુગામી પ્ર પ્રણવ મુખર્જીએ પચીસ જુલાઈ બે હજાર બારના આ પદ સંભાળ્યું આગળ જોઈએ બીજું છે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસસો સત્તરથી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો સુડતા ચોર્યાસી સુધી હતું ભારત દેશના તે ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે વર્ષ ઓગણીસો ને છાસઠથી ને સત્યોતેર સુધી અને ઓગણીસો એંશીથી ઓગણીસો ચોર્યાસી સુધી એટલે કે તેમની હત્યા સુધી પંદર વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા ત્રીજું જોઈએ સુષ્મા સ્વરાજ સુષ્મા સ્વરાજ એટલે કે ચૌદ ફેબ્રુઆરી ઓક્ટોબર ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટના વકીલ હતા તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ સરકાર એટલે કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ દરમિયાન વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું ભારત સરકારમાં ઇન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેતા હતા ચોથું જોઈએ તો લતા મંગેશકર લતા મંગેશકરનો જન્મ એટલે કે જન્મે તે હેમા મંગેશકરના નામથી ઓળખાતા અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણત્રીસથી છ ફેબ્રુઆરી બે હજાર બાવીસ ભારતના પાર્શ્વ ગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશન હતા તેમણે વ્યાપકપણે ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે સાત દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં ભારતીય સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાનને કારણે તેમને નાઇટિંગલ ઓફ ઇન્ડિયા વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સામ્રાજ્યની જેવા સન્માનજનક વિરુદ્ધ મળ્યા હતા પાંચમું જોઈએ કલ્પના ચાવલા કલ્પના ચાવલા એટલે કે એક જુલાઈ ઓગણીસો એકસઠ થી એક ફેબ્રુઆરી બે હજાર ને ત્રણ એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા તેમણે પ્રથમ ઓગણીસો સત્તાણું માં કોલંબિયા પર મિશન નિષ્ણાંત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકેની કલ્પના કોલંબિયા સ્પેસ સટલ દુર્ઘટનામાં માર્યા ગયા સાત સભ્યોમાંથી એક હતા આગળ જોઈએ પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો ગમે તે બે અહીંયા ટૂંક નોંધ છે એ ખૂબ જ મોટી હોવાથી આપણે વિડીયોમાં તેની ચર્ચા નહીં કરી શકીએ પણ આપ વિડીયોને પોઝ કરી અહીંયા લખી શકો છો આ રીતના જેમ પહેલી છે કે કૃત્રિમ ઉપગ્રહ તો એને કોને કહેશું કૃત્રિમ 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 ઉપગ્રહ તો એનો જવાબ અહીંયા આપણે આપેલો છે બીજો જ જોઈએ તો જાહેરના વિવિધ માધ્યમો અહીંયા આપણે ઘણા બધા માધ્યમો આપેલા છે તો બધા જ જો અનુકૂળ હોય તો લખી શકાય બાકી જેટલા અનુકૂળ હોય તેટલા લખો જેમ કે પહેલું છે ટપાલ પદ્ધતિ બીજું ટેલિગ્રામ ત્રીજું પુસ્તકો ચોથું વર્તમાનપત્ર પાંચમું રેડિયો છે અને છઠ્ઠું સિનેમાઘર આ રીતના તમારે જે અનુકૂળતા હોય એટલે તમે લખી શકો છો આમાંથી ત્રીજું જોઈએ તો સંચાર પત્રની ઉપયોગીતા તો એના માટે તૂકનો છે ખૂબ જ મોટી છે જે આવડી છે તો આ પણ તમે જરૂર હોય એટલું તમે લખી શકો છો આમાંથી અને ચોથું છે જાહેરાત અને લોકશાહી તો એના માટે પણ અહીંયા આપને સંપૂર્ણ જવાબ આપેલો છે એ આપ વિડીયો પોઝ કરી અને લખી શકો છો એનો જવાબ છે એ હજી અહીંયા પણ આપણે પાછળના પેજ પણ આપેલો છે જેનો પણ ઉપયોગ આપ કરી શકો છો આગળ જોઈએ પાંચમું તો જાહેરાતના લાભ આ લાભ એટલે કે જાહેરાત કરવાથી શું લાભ થાય છે અને શું લાભ થાય છે એટલે આપણે અહીંયા જોઈએ તો જાહેરાતના બે ફાયદાઓ આ પ્રમાણે છે આ બધા જ જે છે એ ફાયદાઓ છે જાહેરાતના અને છઠ્ઠું જોઈએ તો મોબાઈલના લાભાલાભ તો મોબાઈલથી શું લાભ થાય છે આપને એ જોઈએ તો એ પણ આમાં આપેલું છે તો આપ વિડીયો પોઝ કરી અને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેકન્ડ પાર્ટ છે એ પૂર્ણ કરી છે આશા રાખું છું કે આપને માહિતી સંપૂર્ણ અને સારી મળી રહેશે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં કેમ કે અમને તમારા સબસ્ક્રિપ્શન અને લાઇક કરવાથી જ આગળની વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ